નમસ્કાર મિત્રો, જેડએસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. 10/12/2019 અને મંગળવારના દિવસ લઈને આવ્યો છું આપની આજુશ્રી. મિત્રો, વાત કરીશું મેષ રાશિની. કુદરતનું સાનિધ્ય તમને ચોક્કસ આનંદ આપશે. તમે ઘણા સમયથી કોઈ શારીરિક તકલીફથી પીડાતા હશો તો ચોક્કસ તમને આજના દિવસે રાહત મળશે. જીવનસાથી સાથે તમારો ટાઈમ સારો વિતાવી શકશો. આજે રોકાણ કરવા માટેનો ઉત્તમ દિવસ છે. આજના દિવસે નારંગી વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. આજે અચાનક તમને ધન લાભ થવાનો યોગ બની રહ્યો છે. વધુ પૈસા કમાવા માટેની ઉત્તમ તક આજના દિવસે તમે તમારા જીવનમાં સેવાઈ રહેલી છે. લાલચને કંટ્રોલ રાખી આજના દિવસે જે પણ પૈસા મળે તેનામાં સંતોષ રાખજો. આજના દિવસે પૈસા તમને સારા મળશે, તેમાંથી તમારા ભવિષ્ય માટે તમે બચત કરજો. તમારા પરિવારજન માટે, વડીલો માટે સલાહ લઈ અને આગળ કામ કરજો. લાલ વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમને આજના દિવસે સારો સમય મળશે. વાત કરીશું મિથુન રાશિની. આજના દિવસે ખાવા પીવામાં બિલકુલ તકેદારી રાખવાની જરૂર છે. બહારનું ખુલ્લું ખાવાનું ઉપયોગમાં લેવું નહીં. જીવનસાથી સાથે આજે તમારો સંબંધ સારી રીતે જોડાઈ શકે એમ છે. તાલમેલ મેળવી આજના દિવસે તમે વાતચીત કરવાનો યોગ મેળવી શકો છો. ધાર્મિક યાત્રા કરવાનો યોગ સારો બની રહ્યો છે. લીલા વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. આજે બહારના લોકો એ તમારા જીવનમાં શું બની રહ્યું છે તે વિશેની જાણવામાં ઘણી ઉત્સુકતા રહેશે. આજે કામના લીધે તમારા સ્વભાવમાં લોકો સાથે આજે તમારો સ્વભાવ બિલકુલ ગરમ રહેશે અને તેની અસર પણ જોવા મળશે સ્વભાવમાં. આજે તમારા સંતાનો આજે તમારી ખુશીનું કારણ બની રહેશે. મિત્રો, વાત કરીશું આજના દિવસે ગુલાબી વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારા જીવનમાં લાભ થઈ શકે એમ છે. મિત્રો, વાત કરીશું અહીંયા સિંહ રાશિની. મિત્રો, આજે સવારથી જ તમારા સ્વભાવની અંદર ગુસ્સા ઉપર તમારે કાબુ રાખવાની જરૂર છે. મિત્રો, જે પણ મિત્રો તમારી સાથે લાંબા સમયથી એ કામ કરે છે તે તમારા જીવનની અંદર સારો લાભ આપી શકે છે એમ છે. આજના દિવસે તમારા માટે ભારે તો છે પણ શાંતિથી સાવચેતીથી કામ કરશો તો ચોક્કસ તમારો દિવસ સારો રહેશે. ઘરમાં કે ઓફિસમાં કોઈ પણ વ્યક્તિ સાથે તકરાર કરતા નહીં. મિત્રો, આજના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કન્યા રાશિની. આજે જીવનસાથીની ઈચ્છા પૂર્ણ કરશો તો ચોક્કસ લાભ થશે. આજે પૈસા કમાવા માટેની સારી તકો તમને મળશે ને તે યોગ્ય તકોનો લાભ લઈ અને તમારા જીવનની અંદર ચોક્કસ રીતે ધંધાની અંદર તમે તમારી બુદ્ધિપૂર્વક કામ કરજો. ચોક્કસ તમને લાભ થશે. સૂચનથી કોઈ પણ સારી સ્કીમ તમે તમારા જીવનમાં મૂકશો, વ્યવસાયની અંદર મૂકશો તો તમને ચોક્કસ તે સ્કીમ લાભ પ્રાપ્ત કરાવશે. આજે સંતાનો તરફથી થોડી તકલીફો મળશે પણ ગુલાબી વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. આજે અમુક કામ એવા આવી પડશે કે જેને લીધે તમે છેલ્લા ઘણા સમયથી તે કામ ન કરવાની ઈચ્છા ધરાવતા હોય તે જ તમારે કામ આજના દિવસે કરવા પડશે. કામના ભારણના લીધે તમારા આ સ્વભાવની અંદર આજના દિવસે ચડિયાપણો જોવાશે. આજે વિવાદથી દૂર રહેવાનો દિવસ છે. લાલ વસ્ત્રો ધારણ કરવાથી મિત્રો ચોક્કસ દિવસ તમારો સારો જઈ શકે એમ છે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. જે તમે ઈચ્છો છો તમારી અને તમારા પરિવારજનોની તબિયતની પર આજે માઠી અસર પહોંચી શકે એમ છે. પરિવારમાં કોઈ ગંભીર બીમારી ન આવે તેની ખાસ ધ્યાન રાખજો. મિત્રો, ઓફિસમાં આજે તમને નવા પ્રોજેક્ટની અંદર કામ મળી રહેશે અને તે નવો પ્રોજેક્ટ તમે એક્સેપ્ટ કરી તમારા જીવનમાં તે પ્રોજેક્ટને દોડાવવા માટે પ્રયત્ન કરજો. ચોક્કસ તમે લાભ પ્રાપ્ત કરી શકશો. વાત કરીશું લીલા વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ દિવસ તમારો સારો પસાર થશે. વાત કરીશું ધનરાશિની. તમારા દ્વારા આજના દિવસે તમારા જીવનની અંદર આજના દિવસે કામના કારણે ઓફિસની અંદર દરેક લોકો તમારા વખાણ કરશે ને તમારા કામથી લોકો પ્રસન્ન થશે. બસ તમે તમારા કામમાં ઈમાનદાર રહેજો. યોગ્ય કામ યોગ્ય સમય પૂર્ણ કરજો. ઈશ્વર આપની સાથે જ છે. શ્રદ્ધા રાખજો. નારંગી કલરના વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે. વાત કરીશું મકર રાશિની. આજે તમારા સાથે સામાજિક જવાબદારીઓ પણ રહેશે. પરિવારમાં વડીલોની તબિયતનું ખાસ ધ્યાન રાખજો. ઓફિસના સમય દરમિયાન આજે તમને કોઈ વ્યક્તિ અને લોકો પરેશાન કરશે. કોઈ પણ જાતનું રોકાણ કરશો નહીં. માથાનો દુખાવો રહેશે. લાલ કલરના વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. આજે તમારી નજીકના કોઈ મિત્રના વ્યવહારની અંદર તમે આજના દિવસે દુઃખી થશો. કોઈ પણ કામમાં મન લાગશે નહીં. મનને શાંત કરવા માટે આજે કોઈ ધાર્મિક સ્થાને જઈ ભગવાનની ભક્તિ અથવા આજના દિવસે ધ્યાન કર્મ કરવાથી ચોક્કસ તમને તમારા જીવનમાં શાંતિ જણાશે. મિલકત જમીન લેવાનું વિચારો છો તો યોગ્ય સમય છે તે વસ્તુ કરવી જોઈએ. લાલ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. મિત્રો, આજના દિવસે વાત કરીશું અંતિમ રાશિ મીન રાશિની. આજે તમારા માટે સારા સમાચાર મળે તેવા
યોગ બને છે આજના આખો દિવસ તમારો ઉત્સાહ અને ખુશીમાં જશે, ઓફિસમાં પણ તમારી કામની આજના દિવસે સરાહના થશે, તમારા બાળકનું ભવિષ્ય બનાવવા માંગતા હોય તો આજના દિવસે તમે તેના માટે યોગ્ય રોકાણ કરજો મિત્રો, લાલ વસ્ત્રો ધારણ કરજો, આજનો દિવસ તમારો ચોક્કસ સારો પ્રસાર થશે. વાત કરી મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે મિત્રો, ZS TVની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો, આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા જુઓ આપની આજ વિશે.